dia di micro kaca oi futur sama bisa sama di bidang makin kemasar bukti yuk ane ane sasa komisi agar abias karisu pintu di micro apre joy bukti bukti yuk pelo kumar bukti pelo ane skand buk tena bisa apre istri caca karisu to abe agar mau jadi baki parce tena bisa joy bukti yuk ane ane sasa व्यवस्था तो ती समय की शासन व्यवस्था गुप्त युग ना शासन व्यवस्था केवी करती तो गुप्त युग ना शासन तंत्र विषय आपने अभिलेखों स्मृतियों और पुराण माती माहिती मळे छे ते प्रमाणे शासन तंत्र केंद्रीय प्रांतीय और स्थानिक एम त्रण विभागों में वेचायेलू हतु केंद्रीय वहीवटी तंत्र गुप्त शासन तंत्र में सम्राट वैवर्ती तंत्रना केंद्र स्थाने हता तेओ महाराजा की राजा परम भागवत जेवा विरुदो धरावता हता वैवर्ती तंत्र मा मुख्य सेनापति महाबली थी कृत विदेशी मंत्री महा संधिग्रह ह मेलो अने द्वारो ना रक्षकों ना वडा महा प्रतिहार कहेवामां आवता महा अश्विपतिए गुड़े सवार सेना ना बड़ा अने महापीलीपति ए हाथियों ना सेना ना बड़ा हता राज्य ना दस्तावेज साचवा माटे पुस्तका पालयनी निवृत्ति करवामा आवती तो विधि एव समय ए लोको दरेक व्यक्ति ने एक अधिकारी एक वडो नियुक्त करता जेथी करीने जे कार्य जेने सौंपवामा आव्युं ते कार्य ते सारी रीते करी शके प्रांतीय वहीवटी तंत्र પ્રાંતમાં વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા રાજકુમારત્ય અને આયુક્તિ પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભુક્તિ કરવામાં આવતી જેના વડા પ્રાદેશિક હતા પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું જિલ્લાને વિષય કહેવામાં આવતો કેટલાક નગરોને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવા વહીવટી વ્યવસ્થા દેખાય છે તેમાં નગર શ્રેષ્ઠી કાર્યસ્થળ મગર મુખ્ય કારીગરી અને મુખ્ય વેપારી એમ ચારનું વર્ચસ્વ જોવા મળતું ત્રીજું સ્થાનિકીય વહીવટી તંત્ર ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી જેમાં વડીલો ગામના મુખી અને અન્ય વસ્તકો નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ તે સમયમાં આર્થિક સ્થિતિ કેવી હતી આર્થિક એટલે પૈસા અને નાણાંની દ્રષ્ટિએ તે વખતે કેવું હતું ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો ખેતી આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો વિશિષ્ટ ખેતી પદ્ધતિઓમાં વાર્ષિક ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેતી પદ્ધતિ જોવા મળે છે ઉત્તર ભારતમાં ઘઉં ચોખા ગાંધરમાં શેરડી કાશ્મીરમાં દ્રાક્ષ કેસર તથા કામરૂમાં નાળિયેર થતા બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા ગુજરાતમાં અને સંતમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું દક્ષિણ ભારતમાં મરી મસાલા રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો આ જે પ્રમાણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ પ્રમાણે દરેક રાજ્યમાં અલગ 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 રીતે એનું ખેતી થતી અને અલગ અલગ રીતે ખેતી જે રાજ્યમાં જે વધુ પાકતું તે સારી રીતે વિકાસ થયેલો હતો અને આર્થિક દ્રષ્ટિએ તે સારો એટલે સુવર્ણ યુગ કહેવામાં આવતો એ સારી પરિસ્થિતિ ધરાવતો સમય રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં દાન આપવામાં આવતી હતી આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે ભારતની સ્થળ માર્ગ મધ્ય એશિયાથી લઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા તો ખંભાત ભરૂચ સોપરા અને તામલિપિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં
સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની વિકાસ થતી. જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોનો આયાત થતી હતી. ધાર્મિક સ્થિતિ, એ સમયમાં ધાર્મિક સ્થિતિ કેવી હતી? તો સ્કંદ આ ધાર્મિક સ્થિતિ, ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્વી કાળે ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ તેમના અવતારો શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ સમયમાં મહાદર્શે પૂજા લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાલ થયા. આ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું. શ્રીમદ ભાગવત ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાયર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો અલાયર કહેવાતા. બા મહિષાસુરી મર્દિનીની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત અને બૌદ્ધ ધર્મનો રક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનાયાન પણ વિજયો હતો. તો ધાર્મિક, એ સમયમાં ગુપ્ત યુગના સમયમાં ધાર્મિક સ્થિતિની અંદર રાજા મહારાજા એ શ્રીરામ, વિષ્ણુ ભગવાનના અવતાર. વિષ્ણુ ભગવાનના અવતાર આપણે રામ અને કૃષ્ણ એના વિશે આપણે સાંભળ્યું છે. તો એ સમયમાં ભગવદ્ ગીતા એ ખૂબ પ્રચલિત હતી અને રામાયણ અને મહાભારતની રચના પણ થઈ હતી. અને શૈષવ ધર્મ અને વિષ્ણુ ધર્મ એમ રાજા મહારાજા પહેલાં શૈષવ ધર્મ, વિષ્ણુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ એ બધા પરથી એક પોતે એક ધર્મનું એ વિકાસ કરતો, એ પોતે એક ધર્મ અપનાવતો અને એના પ્રમાણે ચાલતો. ગુપ્તગીની સંસ્કૃતિ સ્થિતિ. ગુપ્તયુગ સાંસ્કૃતિક રીતે ભારતમાં સુવર્ણયુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજ્યા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવતા. તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ નચાના કોઠરના પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ પિતરેલ મંદિરો છે. ગુપ્તયુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બૌદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. ગુપ્તયુગમાં વૈજ્ઞાનિક સ્થિતિ. મહાવૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વીરમિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વીરમિહિરે બહુ સહિતા નામનો ખગોળશાસ્ત્રીને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાદ્યભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટગંધા સહિતા નામનો મહાગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રાસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલા મેરુલીના લો સ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. શું કહે છે? એ સમયમાં વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ અને જે એ લોકો વૈદ્યશાસ્ત્ર અને એ લોકોની શોધ થઈ અને એ લોકો ઘણું બધું વિકસ્યું હતું. જેથી કરીને એનું એક ઉદાહરણ છે લો સ્તંભ, જે દિલ્હીમાં આવેલો છે તે કેટલાય વર્ષોથી છે પણ તેને હજી સુધી કાટ લાગ્યો નથી. એ સમયમાં ઘોડાની અને હાથીની પણ દવાઓ, રાસાયણ શાસ્ત્ર
गुप्त युग मां सम्राट सम्राट हर्षवर्धन गुप्त युग पछी प्राचीन भारत में महत्वपूर्ण राज्य नो हर्षवर्धन राज्य गणाय छे तेओ तेओ थानेश्वरना पुष्पगुती वंशना हता प्रभाकर वर्धमानना पुत्र राज्यवर्धन अने हर्षवर्धन हता ज्यारे तेमनी पुत्री राज्यश्री हती राज्यश्री कनोजना राजा ध्रुव वर्माने परणी हती गोड़ राजवी शासक अने मालव राज्य राजश्रीनु अपहरण करी राज्य पर आक्रमण करता मोटी कटोकटी उभी थई राज्यवर्धन मृत्यु राजश्री ने बचावा जता थयो आवी कटोकटी भरी परिस्थिति में ईस्वीसन 606 में सम्राट हर्षे राज्यारोहण कर्यु तेमां राजश्री ने बचावा एटलू ज नहीं अने राजश्रीनु राज्य कनोज अने थानेश्वर एम बन्ने राज्यों पर पोतानुं योग्य शासन शुरू कर्युं हर्षवर्धन प्राचीन भारतना छेल्ला महान सम्राट हता तेमणे मगध ओडिशा सशस्त्र गौड़ मैथिला सुधी पोताना साम्राज्य फैलाव्युं हतुं तेना समकालीन राज्यों में वल्लभी मैथक राजा ध्रुवसेन तेना जमाई हता दक्षिण में पुलिकेशी बीजो सौथी शक्तिशाली राजा हतो हर्षवर्धन अने पुलिकेशी वच्चे थयेला नर्मदाना युद्ध में सम्राट हर्षनो पराजय थयो हर्ष मोटे भागे नदी नर्मदाथी उत्तरना शक्तिशाली राजा गणाता हता सम्राट हर्षवर्धननुं सांस्कृतिक प्रदान बहु ज अगत्यनुं हतुं तेना समयमां महा चीनी यात्री प्रियसेन शासक भारत आव्या हता तेमना राज दरबारमां रह्या हता हर्ष शैशव भक्त हता अने पछीथी बौद्ध धर्मना महान अनुयायी बने तेमणे कनोजमां युवन अने शासकना अध्यपदे एक धर्म परिषदनुं आयोजन कर्युं बुद्धिनी प्रतिमाने हाथीनी आंगळी पर मूकी तेनी पूजा करावी स्थापित करी हती के महायान अने हनीयान स्प्रदायो विशे आ परिषदमां गोष्ठी योजाई हती सम्राट हर्ष साहित्य कला अने विद्या प्रत्ये अनुराग राखतो हतो तेने दरबारमां महान कवि बाणभट्ट संकळायेला हता तेमणे हर्ष चरितम अने कादंबरी जेवा संस्कृत साहित्यना महान ग्रंथो लख्या हता मयूरभट्ट अने कवि जयसेन पण रचना समयमां महान कवियो हता सम्राट हर्षे पोते पण उच्च कोटिना साहित्यकार हता तेमणे प्रियदर्शिका अने रत्नावली नामना बे नाटकोनी रचना करी हती साथे साथे भगवान बुद्धनी जातक कथाओ परनी नाटकन नामनी विशिष्ट नाटक पण लख्युं हतुं हर्ष अन्य देशो साथे पण मैत्री संबंधो बांधतो हतो तेमणे पोताना दूत मंडळने चीनमां मोकल्या ते ज रीते चीनथी भारतमां चीनना दूत मंडळे मुलाकात लीधी हती आ दृष्टिए सम्राट हर्षे एक उच्च कोटिना शासक विजेता वहीवटीकर्ता अने साहित्यकार हता तेमणे नंदला विद्यापीठनी निभावा माटे 100 ग्राम भेट आप्या हता पुलिकेश बीजो सम्राट हर्षना समकालीन राज्योमां सौथी शक्तिशाळी चालुक्य वंशी राजा पुलिकेशी बीजा हता तेमणे महाराष्ट्रमां राज्यपूतो पासेथी सत्ता आजकी राज्य स्थापी पुलिकेशी बीजाए 40 वर्ष जेटलो लांबा समय सुधी शासन कर्युं तेमणे सम्राट हर्षने पण हराव्या हता ते महान विजेता हता तेमणे दक्षिण भारतना कदंबो महेश्वरना गंगो कोकणना मौर्यनी हरावी दक्षिण पंथना स्वामीनु बिरुद प्राप्त कर्युं हतुं लाख मालव अने गुजरोने पण तेणे हराव्या हता कर्णाटक महाराष्ट्र अने
વિસ્તારોનો તે સ્વામી હતો. હર્ષની જેમ તેમ પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસ્યા હતા. તેમણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના આ શહેનશાહ ખુસરો બીજો તેના મિત્ર હતા. તો વિદ્યાર્થી મિત્રો, આમ બધા રાજા મહારાજાઓ પોતે બીજા એક સાથે મૈત્રી કરતા અને અલગ અલગ રીતે પોતાનું પંથ વધારતા, અને જેમ પંથ વધારતા તેમ પ્રજા એને બિરુદ આપતી, અને પછી એ બિરુદ તરીકે તે લોકો પોતે એ જાણીતા બનતા. અન્ય રાજ્ય આ સમય અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુજ્જર પ્રતિહારો, વલ્લભીના મૈતકો, દક્ષિણ ગુજરાતના ગુજ્જરો, કાશ્મીરમાં પોકોટાકો વગેરેનો સમાવેશ થાય છે. આમ કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અન્ય મૂર્તિઓ શિલાલેખોમાં કંડારી મંદિરો બનાવ્યા હતા. મહાબલીના આ સમુદ્ર તટે રથ મંદિરો બનાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો. કાંજીરવમ તેમણે બનાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘણા બધા રાજાઓ અને રાજા મહારાજાઓ વિશે આપણે જોયું. તો તેમના અન્ય શાસકો, તેમણે કઈ કઈ રીતે શાસન કર્યું અને કઈ કઈ રીતે સેના વિશે, કયા ધર્મ વિશે એમને વિકાસ બધું કર્યો, એમના સમયમાં કયા કયા શિલાલેખો થયા અને કયા કયા ભગવાનને તે મહત્વ આપતા હતા, અને એમને કઈ કઈ રીતે એનું શાસન કર્યું, અને એ કઈ કઈ રીતે એક રાજા ઉપરથી બીજા રાજા ઉપર ચઢાઈ કરી અને કયા કયા રાજાને હરાવી પોતાનું રાજ્ય પોતે પોતાનું રાજ્ય વિકસાવતા હતા. અને આ અલગ અલગ પહેલાના સમયમાં રાજાઓ, એ સમયમાં રાજા જેટલો વધુ પડતો શાસન કરતા અને જેટલો તાકાતવર રાજા હોય, જેનું સિંહ રાજ્ય સૌથી વધુ હોય તેમ તાકાતવર રાજા ગણાતો હતો. અને પેઢી દર પેઢી એમ ચાલતું હતું, એક રાજા મરે તો મરે એનો પુત્ર રાજ કરે, અને એનો પુત્ર પછી એનો પુત્ર, એમ પેઢી દર પેઢી તેનું શાસન ચાલતું આવતું હતું. અને અલગ અલગ રીતે જે રાજા બનતો તેમ પોતે પોતાના રાજ્યને વિકસાવવા માટે પ્રયત્ન કર્યા કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમસા ગુપ્તયુગ અને અન્ય શાસકો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમે તમારી નોટબુકમાં લખજો અને તેને તૈયાર કરજો, જેનો ફોટો હું મોકલું છું. અસ્તુ.